નમસ્કાર આ વિડિયો છે સાયન્સ ક્લાસ ટેન ચેપ્ટર થર્ટીન પાર્ટ વન ચેપ્ટર થર્ટીનનું નામ છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો આપણું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ પહેલાં થોડી વાત કરીએ બેઝિક આપણા ચેપ ચેપ્ટર થર્ટીનના માર્ક્સનું વેઇટેજ છે બોર્ડની એક્ઝામની અંદર ટોટલ છ માર્ક્સ જેમાં તમને એક ક્વેશ્ચન પૂછાશે બે માર્ક્સનો અને એક ક્વેશ્ચન હશે ચાર માર્ક્સનો આ ચાર માર્કવાળા ક્વેશ્ચનમાં તમને ઓપ્શનમાં પણ એક ક્વેશ્ચન મળશે એટલે કે ચાર માર્કવાળો એક ક્વેશ્ચન હશે એના અથવામાં ચાર માર્કવાળો એક ક્વેશ્ચન પણ મળશે પણ ટોટલ વેટેજ આપણા આ થર્ટીન ચેપ્ટરનું છ માર્ક્સનું છે જે તમે બરાબર ધ્યાન રાખજો જોઈએ આપણે ચેપ્ટરનું નામ છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો નામ ઉપરથી પણ તમને ઘણો બધો ખ્યાલ આવી જાય આ વિદ્યુત પ્રવાહ હોય તો વિદ્યુત પ્રવાહને કારણે કઈ કઈ ચુંબકીય અસરો અથવા તો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો વિશે આપણે સમજવાનું છે અને એ ચુંબકીય અસરને અનુરૂપ જે તે સાધનો બનાવવામાં આવ્યા એ સાધનો વિશે પણ આપણે ડિટેલમાં આ પાઠમાં સમજવાનું છે જોઈએ આપણે એનસીઆરટીની સ્ટ્રેટર્જી પ્રમાણે બુકની દરેકે દરેક લાઈનનો અભ્યાસ કરીએ અગાઉ વિદ્યુતના પ્રકરણમાં આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસર વિશે અભ્યાસ કર્યો હવે વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે શું તો કે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એની આજુબાજુ અથવા તો વિદ્યુત પ્રવાહ પસાર થવાના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય આ ઉષ્મા ઉત્પન્ન થાય એ ઘટના છે એને વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહેવાય આપણે આગલા ચેપ્ટરમાં જોઈ ગયા છીએ રોજબરોજના જીવનમાં પણ આપણે તાપીય અસરનો ઉપયોગ કરીએ જ છીએ ઘરની અંદર ઇલેક્ટ્રિક ઇસ્ત્રી હોય ટોસ્ટર હોય ઓવન હોય અત્યારે તો ઇલેક્ટ્રિક સગડી પણ આવે છે જે વિદ્યુત પ્રવાહ પસાર કરે અને સગડીની અંદર ઘણી બધી કોઈલ ગોઠવેલી હોય કોઈલમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે કોઈલ એકદમ ગરમ થાય આ બધી વિદ્યુત પ્રવાહની તાપી અસર વિશેની વાત છે જે આપણે આગળ જોઈ ગયા વિદ્યુત પ્રવાહની અન્ય અસરો કઈ છે વિદ્યુત પ્રવાહની એક અન્ય અસરોમાં વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર તમે સામાન્ય રીતે સોના ચાંદીના ઘરેણાં બનાવવાવાળા વ્યક્તિઓ હોય ત્યાં ઘણી બધી વખત તમે નામ સાંભળેલું હોય કે ચાંદીના ઘરેણાં ઉપર સોનાનો ગ્લેપ ચડાવે ઢાળ ચડાવે તો વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરને કારણે થઈ શકે ધન આયનો ઋણ આયનો છૂટા પડતા હોય વિદ્યુત પ્રવાહ પસાર કરવાના કારણે એ પણ વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો છે એ સિવાય વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો જેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહધારિત તાર એક ચુંબક તરીકે વર્તે છે એટલે કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર જે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એટલે વિદ્યુત પ્રવાહધારિત તાર એક ચુંબક તરીકે વર્તે એટલે કે એ વિદ્યુત પ્રવાહ ધારિત તાર એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે એટલે એક ચુંબક જેવું કામ કરે છે વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય તે આ જાણકારીનું દ્રઢીકરણ કરવા માટે ચાલો આપણે નીચેની પ્રવૃત્તિ કરીએ એટલે હવે આ ખરેખર જાણકારી છે આપણી પાસે એ આપણે ચેક કરીએ પ્રવૃત્તિ દ્વારા જોઈએ અહીંયા શું આપેલું છે પ્રવૃત્તિમાં હું પહેલાં તમને ડાયરેક્ટ વાત કરી દઉં પછી આપણે બુક પ્રમાણે જઈએ અત્યારે તમે અહીંયા જોશો તો આ એક કોફી કલરનો એક એક્સ વાય તાર દેખાય છે અહીંયા આ એક્સ વાય તાર છે કોઈ એક કાર્ડબોર્ડ છે અહીંયા એ બી સી ડી અથવા તો પેપર છે એના સમતલને આમ લંબરૂપે રાખેલ છે અહીંયા એક અવરોધ છે વિદ્યુત પ્રવાહનું નિયમન કરવા માટે વપરાય આ વિદ્યુત પ્રવાહ માપક છે એ મીટર કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એનું માપન થઈ શકે અહીંયા બેટરી જોડેલી છે એટલે કે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત આપણે લાગુ પાડીએ છીએ અને એમાંથી વિદ્યુત પ્રવાહ છે આપણે બહાર પાડીએ છીએ હવે આ કાર્ડબોર્ડનીમાંથી જેમાંથી તાર પસાર થાય છે એની બાજુમાં અહીંયા એક હોકા યંત્ર રાખેલું છે એટલે કે એક ચુંબકીય સોય રાખેલ છે હવે બરાબર જોજો તમે આ ચુંબકીય સોયને તમારે ટચ કર્યા વગર હલાવવાની છે તો તમને કોઈક કહેશે કે ભાઈ કેવી રીતના હલાવશે ટચ કર્યા વગર આપણે તો ચુંબકીય સોય છે એ અથવા તો ચુંબક છે એ ચુંબકને આપણે અંડા વગર હલાવવું હોય તો ચુંબકની બાજુમાં બીજું કોઈ ચુંબક આવશે તો તમને ખબર છે સમાન ધ્રુવ હશે તો અપાકર્ષણ થશે અસમાન ધ્રુવ હશે તો એમની વચ્ચે આકર્ષણ થશે એટલે કે ઓલો બીજો ચુંબક આપણે એને ટચ કર્યા વગર હલાવી શકશે મૂળ ચુંબકની બાજુમાં બીજો ચુંબક આવશે તો એ ટચ કર્યા વગર હલશે હવે પ્રવૃત્તિમાં શું છે તો કે આપણે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરશે એટલે કે આ વિદ્યુત પ્રવાહ વાહક તારમાંથી પસાર થાય અહીંયા એક્સ વાયમાંથી જેવો વિદ્યુત પ્રવાહ વાહક તારમાંથી પસાર થશે ને એટલે અહીંયા ચુંબકીય સોય છે આ જગ્યા ઉપર એ ચુંબકીય સોયનું કોણાવર્તન થશે એટલે કે સોય જે હશે એના કરતાં એની દિશા થોડી બદલાશે હવે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે દિશા બદલાય છે એનો મતલબ એમ કે આ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા હશે તો એની આજુબાજુ અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું હોય અને આ ચુંબકીય ક્ષેત્ર બાજુવાળા ચુંબક ઉપર અસર કરે એટલે ચુંબકીય સોય છે એ હલે હવે તમે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવો તો આ ચુંબકીય સોય છે એના કોણાવર્તનની દિશા ઉલટાય પહેલી વખતે જે દિશામાં કોણાવર્તન પામતી હોય એના કરતાં ઉલટી દિશામાં કોણાવર્તન પામે જો વિદ્યુત પ્રવાહ બંધ કરી દો તો ચુંબકીય સોય જે હતી એ જ પોઝિશનમાં આવી જાય એ ચુંબકીય સોયમાં કોઈ પણ ફેરફાર થતો નથી તો એના ઉપરથી એવું તારણ કાઢ્યું કે વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને એ ચુંબકીય ક્ષેત્રને કારણે સોય કોણાવર્તન પામે છે અહીંયા આકૃતિ તેર પોઈન્ટ એક ધાતુના તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતાં હોકા યંત્રની સોયનું કોણાવર્તન થાય છે આ એનું કન્ક્લુઝન છે પરિણામ છે પ્રવૃત્તિનું હવે આપણે જોઈએ પ્રવૃત્તિ બુક પ્રમાણે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વિદ્યુત પરિપથમાં બિંદુઓ એક્સ અને વાયની વચ્ચે એક સુરેખ જાડો તાંબાનો તાર ગોઠવો એટલે અહીંયા એક એક્સ બિંદુ છે બીજું વાય બિંદુ છે એટલે એક તાંબાનો તાર છે એ ગોઠવો છે આ તાર એક્સ વાય કાગળના સમતલને લંબ રૂપે ગોઠવેલ છે એટલે અહીંયા આપણી પાસે એ સીડી આ એક કાગળનું સમતલ છે અને તાર છે એ કાગળના સમતલને લંબ રૂપે ગોઠવેલ છે આ તાંબાના તારની નજીક એક નાના હોકાયંત્રને યંત્રને રહે તેમ ગોઠવો તેની સોયની સ્થિતિનું અવલોકન કરો એટલે અહીંયા એક ઓકાયંત્ર ગોઠવી દીધેલું છે કાગળના સમતલ ઉપર એટલે કે એને સમસ્થિતિ જ રહે છે અને સોયની કઈ પોઝિશન થાય છે એનું આપણે અવલોકન કરવાનું છે હવે કળમાં પ્લગ દાખલ કરી પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે કે અહીંયા કળ છે સ્વિચ જેવું કામ કરે જેવો તમે કળ દાખલ કરશો એટલે વિદ્યુત પ્રવાહ પસાર થશે અને કળ બહાર કાઢી લેશો તો વિદ્યુત પ્રવાહ પસાર થવાનું બંધ થઈ જશે હોકાયંત્રની યંત્રની સોયના સ્થાનમાં થતા ફેરફારનું અવલોકન કરો એટલે હોકાયંત્રની યંત્રની સોય છે એના સ્થાનમાં ક્યાં ક્યાં ફેરફાર થાય છે એનું આપણે અવલોકન કરવાનું છે આપણને સોય કોણાવર્તન પામતી જોવા મળે છે એટલે સોય છે કોણાવર્તન પામશે સોય હલશે આનો અર્થ શું થાય આનો અર્થ એ થાય કે જ્યારે તાંબાના તારમાંથી પસાર થતાં વિદ્યુત પ્રવાહે ચુંબકીય અસર ઉત્પન્ન કરી છે એટલે સોયને ટચ કર્યા વગર કોણાવર્તન પામાડવી છે એનો અર્થ એવો કે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો એની આજુબાજુ ચુંબક ઉત્પન્ન થયું હોય અને એ ચુંબકીય અસરને કારણે સોયનું કોણાવર્તન થયું હોય આમ આપણે કહી શકીએ કે વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે સંકળાયેલા છે એનો મતલબ એમ કે વાહક તારમાં જેવો વિદ્યુત પ્રવાહ પસાર કરો તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય જ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એનો અર્થ એવો કે વિદ્યુત અને ચુંબક એકબીજા સાથે સંકળાયેલા છે એટલે એના ઉપરથી આખી એક બ્રાન્ચ અસ્તિત્વમાં આવી એનું નામ છે વિદ્યુત ચુંબકત્વની શાખા પણ વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે સંકળાયેલા છે તો આનાથી વિરુદ્ધ ગતિ કરતાં ચુંબકની વિદ્યુત અસર વિશેની શું શક્યતા છે આનાથી વિરુદ્ધ ગતિ કરતાં ચુંબકની વિદ્યુત અસર વિશેની શું શક્યતા એટલે વાહકમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય ઉલટું વિચારો તો ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહધારીત તાર લઈ આવીએ તો કાંઈ અસર થાય કે નહીં એ આપણે આગળ ભણવાનું છે આ પ્રકરણમાં આપણે ચુંબકીય ક્ષેત્ર તથા આ પ્રકારની વિદ્યુત ચુંબકીય અસરનો અભ્યાસ કરીશું એટલે ચુંબકીય ક્ષેત્ર વિશે વિદ્યુત ચુંબકીય અસરો એના વિશે આપણે જોવાનું છે આપણે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સાથે સંકળાયેલ વિદ્યુત ચુંબકો તથા વિદ્યુત મોટરનો પણ અભ્યાસ કરીશું એટલે ઇલેક્ટ્રોમેગ્નેટ વિદ્યુત ચુંબકો વિદ્યુત મોટર વિદ્યુત જનરેટર આ બધાનો અભ્યાસ કરવાનો છે ગતિમાન ચુંબકની વિદ્યુતીય અસર પર આધારિત એટલે કે વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો ચુંબકીય ક્ષેત્રને કારણે પણ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકાય એ સિદ્ધાંત વિદ્યુત જનરેટરનો છે એનો પણ આપણે અભ્યાસ કરવાનો છે આ શોધ પાછળ જેનો બહુ જ મોટો ફાળો છે એવા હેન્સ ક્રિશ્ચિયન ઓસ્ટર્ડ ડેનમાર્કની એક સ્કૂલના વિજ્ઞાન શિક્ષક હતા જેને વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય અસર ઉત્પન્ન થાય એ શોધ્યું અને એના ઉપરથી ઘણી બધી ક્રાંતિ આવી જોઈએ આપણે એમના વિશે થોડી વાત ઓગણીસમી સદીના એક અગ્રણી વૈજ્ઞાનિક એહેન્સ ક્રિશ્ચિયન ઓસ્ટરડે વિદ્યુત ચુંબકત્વ સમજાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવેલ અઢારસો વીસમાં તેમણે અકસ્માતે શોધી કાઢ્યું કે ધાતુના તારની નજીક રાખેલ હોકા યંત્રની સોય તારમાં પ્રવાહ પસાર કરતાં કોણાવર્તન પામે છે એટલે લેબોરેટરીની અંદર એ પ્રયોગ કરતા હતા ત્યારે અચાનક જ એમને એવું સંશોધન થયું કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર હતો ને એની આજુબાજુમાં સોય હતી તો એ સોય છે કોણાવર્તન પામતી હતી આ અવલોકન દ્વારા ઓસ્ટર્ડે દર્શાવ્યું કે વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે સંબંધિત ઘટનાઓ છે એટલે વિદ્યુત ચુંબકત્વ એકબીજા સાથે સંકળાયેલા છે તેમણે સંશોધનોને ત્યારબાદ જુદી જુદી ટેકનોલોજી જેમ કે રેડિયો ટેલિવિઝન ફાઈબર ઓપ્ટિક્સનો ઉદ્ભવ કર્યો એટલે આ બધી ટેકનોલોજી પાછળ આ કોન્સેપ્ટ ઉપયોગી છે તેમના માનમાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના એકમને ઓસ્ટર્ડ નામ આપવામાં આવ્યું છે એટલે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના એકમનું નામ ઓસ્ટર્ડ ઘણી બધી વખત તમને પ્રશ્ન પૂછે તીવ્રતાના એકમનું નામ શું તો તમે ઓસ્ટર્ડના માનમાં આ નામ રાખવામાં આવ્યું આ જ પ્રવૃત્તિ આપણે એક વિડીયો દ્વારા જોઈએ ઓસ્ટર્ડનો પ્રયોગ છે એન્સ ક્રિશ્ચિયન ઓસ્ટર્ડ છે એમના પ્રયોગના સાધનની ગોઠવણ અહીંયા બાજુમાં બતાવેલી છે ગોઠવણની અંદર એક આ બેટરી છે ચુંબકીય સોય આ વાહક તાર છે અહીંયા કળ છે આ રિયોસ્ટેટ છે હવે બેટરી છે બેટરીની મદદથી વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરશું કળની મદદથી સ્વિચ ઓન ઓફ કરશે રિયસ્ટેટની મદદથી અવરોધમાં ફેરફાર કરી શકાય ચુંબકીય સોય છે એના બે ધ્રુવો એન અને એસ ધ્રુવ હવે જેઓ વિદ્યુત પ્રવાહ પસાર કરશે એટલે ચુંબકીય સોય છે કોણાવર્તન વર્તન પામશે અહીંયા તમે જોઈ શકો છો ચુંબકીય સોય છે કોણાવર્તન પામે છે એટલે ચુંબકીય સોયનું એક બાજુ ડિફ્લેક્શન થયું હવે આપણે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવશે અત્યારે ચુંબકીય સોય ઉપર તરફ ગોઠવી છે એટલે પહેલાં આ બાજુ કોણાવર્તન પામતી હતી સોય નીચે તરફ એ હવે પહેલાં આમ ડિફ્લેક્શન હતું હવે ડિફ્લેક્શન આ તરફ થઈ ગયું એટલે એની દિશા છે એ ઉલટાઈ જશે એના પછી આપણે જોઈએ ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાઓ હવે ચુંબકીય ક્ષેત્ર વિશે ડિટેલ સમજવાની છે અને ક્ષેત્ર રેખાઓ મેગ્નેટિક ફિલ્ડ એન્ડ ફિલ્ડ લાઇન્સ ફરીથી આગળ આપણે એ હકીકતથી વાકેફ છીએ કે ઉકા યંત્રની સોયને ગજીયા ચુંબકની નજીક લઈ જતા તે કોણાવર્તન પામે છે એટલે ઉકા યંત્રની સોય હોય આપણે અહીંયા હમણાં જોઈ ગયા હતા આવી એક આપણી પાસે ચુંબકીય સોય હતી આ બાજુ જો તમે ગજીયો ચુંબક લઈ જાઓ તો આ સોય છે એ કોણાવર્તન પામે છે મતલબ હોકાયંત્રની સોય એક નાનો ગજીયો ચુંબક જ છે એટલા સોય છે એ પણ નાનો ગજીયો ચુંબક જ છે એને પણ એન અને એસ ધ્રુવો છે હોકાયંત્રની સોયના છેડા લગભગ ઉત્તર અને દક્ષિણ દિશાઓનું સૂચન કરે છે એટલે છેડાઓ છે એને ઉત્તર અને દક્ષિણ દિશાનું સૂચન કરે ખરેખર તો એને ભૌમિતિક રીતે મુક્ત ભ્રમણ કરી શકે એ રીતે લટકાવીએ અને સોયનો જે છેડો ઉત્તર દિશામાં સ્થિર થાય એને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ દિશામાં સ્થિર થાય એને દક્ષિણ ધ્રુવ ઉત્તર દિશાનું સૂચન કરતા છેડાને ઉત્તર શોધતો અથવા ઉત્તર ધ્રુવ એટલે આપણે ઉત્તર ધ્રુવ યાદ રાખવાનું બીજા દક્ષિણ દિશામાં રહેલા છેડાને દક્ષિણ શોધતો અથવા તો દક્ષિણ ધ્રુવ કહે છે જુદી જુદી પ્રવૃત્તિ દ્વારા આપણે અવલોકન કર્યું કે સમાન ધ્રુવો એકબીજાને અ અપાકર્ષે છે જ્યારે અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે છે એટલે સમાન ધ્રુવો હોય તો એમની વચ્ચે અપાકર્ષણ થાય છે અને અસમાન ધ્રુવો હોય તો એમની વચ્ચે આકર્ષણ થાય છે જોઈએ પ્રશ્ન હુકાઈંત્રની સોયને ગઝિયા ચુંબકની નજીક લઈ જતા તેનું કોણાવર્તન કેમ થાય છે તો સિમ્પલ હમણાં જ આગળ વાત કરી ગયા હોકા યંત્રની સોય છે એક ગજીયા ચુંબક તરીકે જ વર્તે છે એટલે ખરેખર તો આ રીતની વાત છે ધારો કે આ એક હોકા યંત્રની સોય છે તો હોકા યંત્રની સોય છે એને બે ધ્રુવો છે એન અને એસ હવે એને ગજિયા ચુંબકની નજીક લઈ જાય ધારો કે અહીંયા કોઈ એક ગજિયો ચુંબક છે એને બે ધ્રુવો છે એન અને એસ તો હવે તમે સમજી શકો હું આની નજીક લઈ જાઉં તો એન અને એસ નજીક આવશે તો એકબીજા વચ્ચે આકર્ષણ થશે એટલે કે કોણાવર્તન થશે હવે સોય છે એને દૂર લઈ ચુંબકથી દૂર લઈ જાઓ અથવા તો ધ્રુવો ઉલટાવો તો એને અનુરૂપ એનું કોણાવર્તન થાય તમે જવાબ આ રીતે લખી શકો હોકાયંત્રની સોય એક નાનું ગઝયું ચુંબક છે તેને એક ઉત્તર ધ્રુવ અને બીજો દક્ષિણ ધ્રુવ હોય છે જ્યારે હોકાયંત્રને યંત્રને ગઝિયા ચુંબક પાસે લાવવામાં આવે ત્યારે સોયના ધ્રુવ પર ચુંબકના ચુંબકીય ક્ષેત્રને હિસાબે બળ લાગે છે અને પરિણામે સોયનું કોણાવર્તન થાય છે એટલે તમે આ રીતે પ્રશ્નનો જવાબ લખી શકો આપણી નેક્સ્ટ પ્રવૃત્તિ ચુંબકીય ક્ષેત્ર કેવી રીતના રચાય છે ગજીયા ચુંબકની આસપાસ અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી રીતના હોય છે જે જોઈએ આપણે આપણા નેક્સ્ટ પાર્ટની અંદર